सामान्य रीते સ્ટ્રોબેરીનો પાક મહારાષ્ટ્રના મહાબળેશ્વર જેવા વિસ્તારમાં સરસ રીતે થાય છે, જ્યારે ગુજરાતની પરિસ્થિતિ આથી તદ્દન વિપરીત છે. દક્ષિણ ગુજરાતમાં ભારે જમીન અને ભારે વરસાદના કારણે ચોમાસામાં ખેતરમાંના સ્ટ્રોબેરીના છોડ નાશ પામે છે. તેવા વાતાવરણમાં નર્મદા જિલ્લામાં ભાગ્યે સ્ટ્રોબેરીની ખેતી અને પાક ઉત્પાદન જોવા મળે છે. ત્યારે દેડિયાપાડા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા ખાતે વૈજ્ઞાનિક અને વરિષ્ઠ વડા ડોક્ટર પ્રમોદકુમાર વર્માના માર્ગદર્શન હેઠળ સ્ટ્રોબેરીની ખેતીનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. છેલ્લા 3 વર્ષથી સ્ટ્રોબેરીનો પાક લઈ રહ્યા છે. અહીં ફાર્મમાં ચાલુ વર્ષે પણ સ્ટ્રોબેરી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આ અંગે વૈજ્ઞાનિક ડોક્ટર મીનાક્ષી તિવારીએ જણાવ્યું હતું, ગુજરાતમાં પણ સ્ટ્રોબેરીની શક્યતાઓ ખૂબ જ સારી રહેલી છે. એ સારા પરિણામો મેળવવા ઠંડુ વાતાવરણ હોવું જોઈએ. એની સાથે સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા ખાતે એક નીકળા યોજના ચાલુ છે. આ યોજના હેઠળ નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતોને સ્ટ્રોબેરીના પ્લાન્ટ્સ આપ્યા છે, જેથી અહીંના ખેડૂતો પણ સ્ટ્રોબેરી પોતાના વિસ્તારોમાં કરી શકે, આવક મેળવીને આત્મનિર્ભર બની શકે અને ઘર આંગણે સ્ટ્રોબેરીનો સ્વાદ માણી શકે. હાલ કોરોનાની ફરીથી એન્ટ્રી થઈ છે ત્યારે સ્ટ્રોબેરીમાં વિટામિન સી પુષ્કળ માત્રામાં મળી શકે છે. એ ઉપરાંત વિટામિન કે પણ મળે છે. સાથે સાથે સ્ટ્રોબેરીમાં કેલ્શિયમ પોટેશિયમ જેવા સૂક્ષ્મ પોષક તત્વો પણ હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ ફળ છે. આમ નર્મદા જિલ્લામાં પણ પ્રગતિશીલ ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરતા થયા તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા કટિબદ્ધ છે. આમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડાનો સ્ટ્રોબેરીનો નવતર પ્રયોગ નર્મદા જિલ્લામાં સફળ થશે. આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા ખાતે વૈજ્ઞાનિક અને વરિષ્ઠ વડા ડોક્ટર પ્રમોદકુમાર વર્માએ સૌ ખેડૂતોને પોતાના ખેતરવાડામાં સ્ટ્રોબેરીનું વાવેતર કરવા અનુરોધ કર્યો છે. આ અંગે ખેડૂત મિત્રોને જરૂરી માર્ગદર્શન આપવાની પણ ખાતરી આપી છે. આશાપ્રદ કોઈ પાક આપણા વચ્ચે હોય અને જેના થકી આપણે કોઈ નવતર પ્રયોગો કરી શકીએ એનું એક દર્પણ છે આપણા માટે આ સ્ટ્રોબેરી, જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીડિયાપાડામાં એનું આપણે છેલ્લા 3 વર્ષથી અમે પાક લઈ રહ્યા છીએ અને ખૂબ સરસ સ્ટ્રોબેરી થાય છે. આપણે અહીં ફાર્મમાં જોઈ પણ શકતા છે. એનું જે કહીએ કે આપણે જ ઔષધીય તરીકે કહીએ કે ટેસ્ટમાં કહીએ તો ટેસ્ટમાં પણ ખૂબ જ સારું હોય છે. અને થોડીક આપણે જે એની ખેતી વિશે વાત કરીએ તો ગુજરાતમાં પણ એની શક્યતાઓ ખૂબ જ સારી છે. જ્યાં થોડુંક ઠંડુ વાતાવરણ હોવું જોઈએ ત્યારે આપણને સરસ રિઝલ્ટ મળે છે. એના સાથે સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત એક નિકરા યોજના ચાલે છે, જે નિકરા યોજના હસ્તકમાં અમે ગામડામાં પણ ખેડૂતોને થોડાક થોડાક સ્ટ્રોબેરીનું પ્લાન્ટ આપ્યા છે કે જેના થકી ખેડૂતો પણ જાતે કરી શકે અને આત્મનિર્ભરના દિશામાં એ લોકો આગળ વધી શકે. અને કહીએ તો હવે એવું સાંભળવામાં આવે છે કે કોરોના ફરીથી દસ્તક આપી રહ્યું છે, તો એના માટે ખૂબ જ સરસ છે કે આપણે વિટામિન સી રીચ છે સ્ટ્રોબેરી, સાથે સાથે વિટામિન કે પણ એમાં મળે છે. અને જે આપણે કહીએ કે જે સૂક્ષ્મ પોષક તત્વો છે, કેલ્શિયમ છે, પોટેશિયમ છે અને ક્ષાર એમાં વધારે હોય છે, એટલે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સરસ એક ફળ છે જે આપણા વચ્ચે છે અને એને આપણે બધાને અપનાવવું જોઈએ. એના માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સતત પ્રયત્નશીલ છે.